રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડનો જે મામલો હતો આમાં ગંભીર આરોપ પર નીતિન રામાણીની સ્પષ્ટતા. રામાણીએ ન્યૂઝ 18 પર કર્યો મોટો ખુલાસો. ઇમ્પેક્ટ ફી ભરવા માટે ભલામણ કરી હતી, બાંધકામ કાયદેસર કરવા મેં ભલામણ નહોતી કરી. એમડી સાગઠિયા લાંચ લેતા હોવાનું સ્વીકાર્યું. સામાન્ય માણસ 2-3 હજાર આપે તો કામ થતું. આર્કિટેક્ટ મારફતે ચાલતી હતી ચેઇન. મૃતક પ્રકાશ જૈન મારા સંપર્કમાં હતો. આર્કિટેક્ટ ચેનલ હોય અધિકારી ફાઇલ 2000-3000 જેવું, પછી શેડ ને એવું મકાન ને એવું હોય, એમાં ફાઇલ નું પલાન પાસ કરાવ હોય તો એ રીતે હોય. એમાં એવું હોય, નાના મોટું હોય ભૂલ, એટલે થોડું ઘણું હાલતું હોય એને, અને આટલો ટાઈમ હાલતું હતું. એવું તો નથી. હવે તો આમાં તપાસ કરે ને પછી નીકળે તો વાત અલગ છે. રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી, એનઓસી અને બીયુના અભાવે સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી 4000 થી પણ વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ કરાતા 4-5 હજાર કરોડનો વેપાર ઠપ્પ થઈ ગયો. હાલ મહત્વપૂર્ણ ખબર આવી રહી છે કે રાજ્ય સરકાર વતી સરકાર મનપાના સોગંદનામા પર દલીલો ચાલી રહી છે અને રાજકોટમાં અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. આ એક મહત્વપૂર્ણ ખબર. સુઓમોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને આ સુનાવણીમાં હાઈકોર્ટની કડક ટિપ્પણી જોવા મળી છે. સરકારની કાર્યવાહી સામે હાઈકોર્ટે સવાલ કર્યા છે. નાના 5-6 અધિકારીઓ પર કાર્યવાહી કરી છે, પરંતુ કમિશનરને શા માટે છાવરી રહ્યા છો? હવામાન વિભાગની હાલ પત્રકાર પરિષદ ચાલી રહી છે. યહાં પર આઇસોલેટેડ પ્લેસેસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ડે 1 ઓર ડે 2 કે લિયે જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે લાઇટ રેન હોગા વો ડિસ્ટ્રિક્ટ હૈ વલસાડ, નવસારી, ડોંગ, દમન, દાદરા નગર હવેલી, દાહોદ ઓર છોટા ઉદયપુર. ઓર ડે 2 કે લિયે ભી દાહોદ, છોટા ઉદયપુર, વલસાડ, નવસારી, ડોંગ, દમન ઓર DDNH હૈ. ઓર ડે 3 કી બાત કરેંગે જહાં પે આઇસોલેટેડ પ્લેસેસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ પંચમહલ, દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા ઓર વલસાડ, નવસારી, ડોંગ, દમન, DDNH હૈ. ઓર ડે 4 કી બાત કરેંગે તો ડે 4 મેં ગુજરાત રીજન કે સારે ડિસ્ટ્રિક્ટ કવર હૈ જહાં પે લાઇટ સે મોડરેટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઓર નોર્થ ગુજરાત કે જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે લાઇટ સે મોડરેટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ વો હૈ ગાંધીનગર, અરાવલી, ખેડા, અહેમદાબાદ, આનંદ, પંચમહલ, દાહોદ ઓર મહીસાગર. ઓર ડે 5 કી બાત કરેંગે તો ડે 5 મેં જહાં પે લાઇટ ટુ મોડરેટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ ઉસમેં ગુજરાત રીજન કે સારે ડિસ્ટ્રિક્ટ કવર હૈ ઓર નોર્થ ગુજરાત કે ગાંધીનગર, અરાવલી, ખેડા, અહેમદાબાદ, આનંદ, પંચમહલ, દાહોદ ઓર મહીસાગર હૈ. ઓર ડે 6 ઓર ડે 7 મેં ગુજરાત રીજન કે સારે ડિસ્ટ્રિક્ટ કવર હૈ જહાં પે લાઇટ ટુ મોડરેટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઓર સૌરાષ્ટ્ર ઓર કચ્છ રીજન કી બાત કરેંગે તો ડે 1 ઓર ડે 2 મેં સૌરાષ્ટ્ર ઓર કચ્છ રીજન ડ્રાય રહેગા ઓર ડે 3 મેં આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઓર જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ સૌરાષ્ટ્ર રીજન કે લિયે વો હૈ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. ઓર ડે 4 કે લિયે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ઓર દીવ હૈ. ઓર ડે 5 મેં ઓર ડે 5 ઓર ડે 6 મેં જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ. ઓર ડે 7 મેં સૌરાષ્ટ્ર ઓર કચ્છ રીજન મેં આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ જિસમેં સૌરાષ્ટ્ર ઓર કચ્છ કે સારે જિલ્લે કવર હૈ ડે 7 કે લિયે. ઓર થંડરસ્ટોર્મ કી વાર્નિંગ દી ગઈ હૈ ડે 1 સે ડે 5 મેં ગુજરાત રીજન કે લિયે ઓર ડે 3 સે ડે 5 કે લિયે સૌરાષ્ટ્ર રીજન કે લિયે થંડરસ્ટોર્મ કી વાર્નિંગ દી ગઈ હૈ જિસમેં જીસ ટાઈમ થંડરસ્ટોર્મ હોગા ઉસ ટાઈમ વિન્ડ કી સ્પીડ 30-40 કિલોમીટર પર આવર કે બીચ મેં હોને કા પૂર્વાનુમાન હૈ.
कारण क्या है? अभी एक साइक्लोनिक सर्कुलेशन बना है साउथ गुजरात और नेबरहुड पे, जिसके कारण आज और कल के लिए जो रेनफॉल दिया गया है गुजरात रीजन के जिन जिन डिस्ट्रिक्ट में, वहाँ पे साइक्लोनिक सर्कुलेशन के कारण ही रेन होने का पूर्वानुमान है। सर, ये साइक्लोनिक सर्कुलेशन की असर मॉनसून पे कुछ हो सकती है? मॉनसून कब तक ऑनसेट हो सकता है? ये साइक्लोनिक सर्कुलेशन पिछले 3 दिनों से साउथ गुजरात और नॉर्थ गुजरात के आसपास प्रसिद्ध कर रहा है, जिसके कारण जो अभी रेन हो रही है ये प्री मानसून की रेन है, और आने वाले दिनों में ये साइक्लोन बना रहा और एक्टिव रहा तो ये रेनफॉल जो गुजरात रीजन का जो नॉर्मल डेट है 15 जून मानसून प्रोग्रेस का, तो ये उसके संदर्भ में भी ये बारिश होगी। सर, टेम्परेचर कितना रह सकता है अभी? आने वाले 5 दिनों के लिए जो मैक्सिमम टेम्परेचर है गुजरात और सौराष्ट्र रीजन के लिए वो नो लार चेंज में रहेगा, और जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी है वो डिक्रीजिंग टेंडेंसी है। अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है, अहमदाबाद का 41.7 और गांधीनगर का 41.5 और 42 डिग्री सेल्सियस का अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। हाँ, ये प्री मानसून बारिश है और ये बारिश कंटिन्यू होती है डे 7 तक, तो ये बारिश से मानसून प्रोग्रेस की जो नॉर्मल डेट है 15 जून गुजरात रीजन के लिए, ये उससे भी कनेक्ट हो जाएगी। इससे पहले हो सकता है बारिश ऑनसेट गुजरात में, मानसून का बारिश हो सकता है? हाँ, मानसून की जो बारिश है वो 15 जून से पहले भी होने का पूर्वानुमान है, जो मतलब ये 11 और 12 और 13 की जो डेट है उसमें। तो हवामान विभागे आगाही करी छे, उत्तर गुजरातना जिल्लामां वरसादनी आगाही रहेशे, ज्यारे दक्षिण गुजरातना पण अनेक विस्तारोमां वरसादनी आगाही छे। पण मळी शके छे नवा प्रमुख, भाजपमां ज्ञातिवादी समीकरणने ध्यानमां राखीने बनी शके प्रदेश प्रमुख। प्रमुख पद माटे 1990-2024 सुधी 3 पाटीदार અને 3 ક્ષત્રિય સમાજથી મળ્યું છે પ્રતિનિધિત્વ। ક્ષત્રિય સમાજના શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, રાજેન્દ્રસિંહ રાણા, વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। પાટીદાર સમાજથી પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ અને જીતુ વાઘાણી પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે। અગાઉ દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ। સૌરાષ્ટ્રથી આવતા 3 પાટીદાર અને 1 ક્ષત્રિય નેતા પણ રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ। ત્યારે ભાવનગરથી આવતા જીતુ વાઘાણી, અમરેલીથી પરસોત્તમ રૂપાલા, જ્યારે જામનગરથી આરસી ફળદુ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। મધ્ય ગુજરાતથી આવતા ફક્ત વર્ષો પૂર્વે શંકરસિંહ વાઘેલા બન્યા હતા પ્રમુખ। આગામી સમયમાં મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ દાવેદાર બને તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તો ગુજરાતમાં સંગઠનમાં ધર્મૂર્તિ ફેરફાર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે, જ્યારે મંત્રીમંડળમાં કેટલાક જે ચૂંટાયેલા સભ્યો છે, સંસદમાં ચૂંટાયેલા સભ્યો છે, એ કેન્દ્રીય મંત્રીમંડળમાં તેઓ સ્થાન પામી શકે છે। તો બાય ઇલેક્શન જે વિધાનસભાના થયા તેમાંથી જે 5 કોંગ્રેસના જે ધારાસભ્યો ભાજપમાં આવ્યા અને જીત્યા તેમાંથી પણ એકાદ 2ને રાજ્યના મંત્રીમંડળમાં પણ સ્થાન મળે એવી શક્યતા પણ જોવાઈ રહી છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા પણ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે। ગૌતમ, એક તરફ એવું પણ કહેવાય છે કે રાજ્ય સરકારનું મંત્રીમંડળ પણ વિસ્તરણ પામવાનું છે, તો બીજી તરફ સંગઠનમાં કયા પ્રકારના ફેરફારની આપણી પાસે સૂચનાઓ આવી છે અથવા અહેવાલો આવી રહ્યા છે? આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રદેશ પ્રમુખની જે પદ ઉપર બિરાજમાન હોય છે 3 ટર્મની, એટલે કે 3 વર્ષની અવધિ જે પ્રદેશ પ્રમુખની હોય છે, પરંતુ 3 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, તે ઉપરાંત જે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે પ્રદેશ પ્રમુખ છે તેમને રિપીટ કરવામાં આવે છે, એટલે કે અત્યારે હાલ સીઆર પાટીલ જે છે તેમને એક્સટેન્શન જે છે તે મળ્યું છે। ત્યારબાદ હવે જે પ્રકારનું લોકસભાનું જે પરિણામ આવ્યું છે, ફરી એક વખત જે સીઆર પાટીલ જે છે તે નવસારી બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા
હતા અને તે જંગી મતોથી જીત્યા હતા ત્યારે તેમને મંત્રીમંડળમાં સ્થાન સમાવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને જો તેમને મંત્રીમંડળમાં લઈ જવામાં આવે તો સરકાર અને સંગઠનમાં પણ ફેરફાર થાય તે પ્રકારની શક્યતા જે છે તે સેવાઈ રહી છે. જોકે પરિણામ આવ્યા બાદ પણ એક અટકળો જે છે તે થઈ ચૂકે છે કે સરકાર અને સંગઠનની અંદર મોટો બદલાવ આવે, મોટો ફેરફાર થાય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. જો સરકાર અને સંગઠનની અંદર ફેરફાર થાય તો પ્રદેશ પ્રમુખ જે છે તે પણ બદલાય તે પ્રકારની શક્યતા સેવામાં આવી રહી છે. વર્તમાન જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જે છે તેમના સ્થાને કોણ બની શકે તે પ્રકારની અટકળો જે છે તે થઈ ચૂકી છે. એટલે કે હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે, કયા સમુદાયમાંથી આવી શકે છે તેને લઈને ચર્ચાએ વેગ પકડ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 1991 થી લઈ અને 2024 સુધીમાં અનેક પ્રદેશ પ્રમુખો જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. તે પૈકીની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ શંકરસિંહ વાઘેલા 1990ની અંદર પ્રદેશ પ્રમુખ હતા અને તે એક ક્ષત્રિય સમુદાયમાંથી આવતા હતા. ત્યારબાદ વજુભાઈ વાળા પણ ક્ષત્રિય સમુદાયમાંથી આવતા જે છે તે નેતા હતા અને તેમને પ્રદેશ પ્રમુખ જે છે તે મળ્યા હતા. એ જ રીતે રાજેન્દ્રસિંહ રાણા જે છે તે પણ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમુદાયમાંથી પ્રદેશ પ્રમુખ જે છે તે મળ્યા હતા. ત્યારબાદ એક ટ્રેન્ડ જે છે તે બદલાયો અને ત્યારબાદ જે પાટીદારનું વર્ચસ્વ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં વધતું ગયું અને પાટીદાર સમુદાયમાંથી આવતા પ્રદેશ પ્રમુખ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળ્યા. તે અંતર્ગત વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા જે છે તે પ્રદેશ પ્રમુખ બન્યા હતા અને તેમ ત્યારબાદ કહી શકાય કે આરસી ફળદુ જે જામનગરથી આવતા આરસી ફળદુ જે છે તે પાટીદાર સમુદાયમાંથી આવતા તેમને પ્રદેશ પ્રમુખનું સ્થાન જે છે તે મળ્યું હતું. અને ત્યારબાદ જીતુ વાઘાણી એટલે એક પાટીદાર આંદોલનનું પીક ચાલતું હતું અને તે અરસામાં પાટીદાર સમુદાયની માંગ પણ હતી અને માંગને આધારે ભારતીય જનતા પાર્ટીએ નાડી જે છે તે ચેક કરીને ત્યારબાદ જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ જે છે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. એટલે આમ પાટીદાર સમુદાયના 3 જેટલા જે પ્રદેશ પ્રમુખ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને એ જ રીતે ક્ષત્રિય સમુદાયમાંથી આવતા 4 જેટલા જે નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ પ્રમુખ તરીકે મળ્યા હતા. આ તમામ નેતાઓની વાત કરવામાં આવે તો તેમાંથી જે સૌરાષ્ટ્રમાંથી 3-4 જેટલા જે નેતાઓ છે એટલે ક્ષત્રિય સમુદાયના અને 3 પાટીદાર સમુદાયના નેતાઓને પ્રદેશ પ્રમુખ તરીકેનું સ્થાન જે છે તે મળી ચૂક્યું છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા અને ત્યારબાદ અત્યારે હાલ વર્તમાન જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તેમને સ્થાન મળ્યું છે. ત્યારે હવે પછી પ્રદેશ પ્રમુખ તરીકે કોણ હોઈ શકે છે તેની અટકળો તે થઈ ચૂકી એટલે કે ઉત્તર ગુજરાતમાંથી કોઈ આવ્યું નથી તો ઉત્તર ગુજરાતમાંથી પણ હોઈ શકે છે, મધ્ય ગુજરાતમાંથી પણ કોઈ ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ પ્રમુખ મળ્યું નથી એટલે કે તેમાંથી પણ કાર્યકર્તાને તક છે તે મળી શકે છે. પરંતુ વર્તમાન સમયની અંદર જો સરકારની અંદર મોટા બદલાવ થાય તો ઉત્તર ગુજરાતને પણ લોટરી લાગે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે, સાથે સાથે મધ્ય ગુજરાતને પણ લોટરી લાગે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે. પરંતુ કહી શકાય કે સંગઠન અને સરકારમાં જે બદલાવ આવશે, મોટા બદલાવો જે છે તેની આશા અને અપેક્ષા જે છે તે સેવવામાં આવી રહી છે. ત્યારે હવે કોણ પ્રદેશ પ્રમુખ બનશે અને કેવા બદલાવ આવશે તે સમય નક્કી કરશે. ગૌતમ, ખાસ બીજો એક સવાલ એ છે કે ગુજરાતમાંથી સી આર પાટીલને મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એવી એક ચર્ચા છે. આ સિવાય બીજા કયા સભ્યો છે જે 25 સીટોમાંથી ચૂંટાઈને આવેલા છે જે કેન્દ્રમાં જઈ શકે છે? ચોક્કસથી અત્યારે હાલ જે કહી શકાય કે 7 જેટલા જે મંત્રીઓ જે છે તે 2019ની જે નરેન્દ્ર મોદીની સરકાર હતી તેમાંથી ગુજરાતમાંથી જે ચૂંટાયેલા હોય કે રાજ્યસભામાંથી ગયેલા હોય તેમને સમર્થન જે છે તે મળ્યું હતું ને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં તેમને સ્થાન મળ્યું હતું. તે પૈકીના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેમની પણ એક પ્રબળ શક્યતા જે છે તે સેવામાં આવી છે કે તેમને પણ એક મહત્વનું પદ જે છે તે ફરી એકવાર નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મળી શકે છે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એ જ રીતે મનસુખ માંડવિયા પણ આરોગ્ય મંત્રી હતા, તેમને હવે પછીની કઈ તક મળે છે કે તેમને કયું પદ મળે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાય છે. પરંતુ તેમનું પણ શક્યતા સેવવામાં આવી છે. એ જ રીતે પરસોત્તમ રૂપાલાનું પણ શક્યતા જે છે તે સેવવામાં આવી છે. વાત કરીએ ખેડા બેઠક ઉપરથી ચૂંટાયેલા દેવસિંહ ચૌહાણની તો તેમને પણ ફરી તક મળે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલ છે. અગાઉ 7 મળ્યા હતા, 7 જેટલા કેન્દ્રીય મંત્રી હતા કે જે ગુજરાતમાંથી ચૂંટાયા હતા, રાજ્યસભાના સાંસદ હતા અને તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. ત્યારે હવે વધુ એક વખત આ કયા કયા નેતાઓ જે છે તેમને સમાવવામાં આવે છે તે ઉપર સૌ કોઈની મીટ જે છે તે મંડરાઈ હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી. એનડીએની સરકાર જે છે તેના ગઠબંધનવાળી સરકાર જે છે તે જોવા મળી રહી છે. એટલે કે 10 વર્ષના શાસન બાદ ફરી એકવાર એવું બન્યું છે કે નરેન્દ્ર મોદી જે છે તેમની જે કેબિનેટની સરકાર જે છે તે બની રહી છે અને તે એનડીએના પ્રભુત્વવાળી સરકાર જે છે તે બની રહી છે. એટલે તેમાંથી હવે કેટલા નેતાઓને સમાવવામાં આવે છે, કયા જ્ઞાતિવાદી સમીકરણને સેટ કરવામાં આવે છે અને કયા કયા સમીકરણો જોતા કયા નેતાઓ જે છે તેમને કેવી જવાબદારી મળી શકે છે સૌ કોઈની નજર જે છે તે તેની ઉપર મંડરાયેલી છે. જી, માંડવિયા અને રૂપાલા એ તો ચર્ચિત ફેસ છે અને તેઓ મંત્રીમંડળમાં રહી પણ ચૂક્યા છે. કોઈ નવા ફેસ આવે 25 બેઠકોમાંથી એવું કોઈ શક્યતા જોઈ રહ્યા છો? અને બીજી ખાસ વાત કે ગુજરાતની 5 જે બેઠકો જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં આવ્યા અને આ વખતે બાય ઇલેક્શન જીતી ગયા, શું તેમાંથી રાજ્યના મંત્રીમંડળમાં કોઈને જગ્યા મળી શકે એવું લાગે છે?
વાત કરીએ કેન્દ્રીય મંત્રીમંડળની, તો અત્યારે હાલ જે રિસપ્લિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 5 જેટલા નેતાઓને સમાવવામાં આવ્યા હતા, તેમાં 2 કેબિનેટ મંત્રી તો રૂપાલા હતા, માંડવિયા હતા, તે ઉપરાંત 3 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, કે 3 નેતાઓ જે છે તે ઓબીસી સમુદાયમાંથી આવતા હતા, તેમાંથી દેવસિંહ ચૌહાણ જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જે ઓબીસી સમુદાયમાંથી આવે છે, એ જ રીતે મહેન્દ્ર મુજપરા જે છે તેમનો સમાવેશ જે છે તે ત્યારે કરવામાં આવ્યો હતો અને તે પણ કોળી સમુદાયમાંથી આવે છે, દર્શનાબેન જરદોસ્ત જે છે તે સુરતમાંથી આવ્યા હતા અને તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ મહેન્દ્ર મુજપરા અને દર્શનાબેન જરદોસ્તને ટિકિટ નથી મળી અને તેમની સ્થાને બંને નેતાઓ જે છે તે સાંસદ બન્યા છે, એટલે કે ત્યાં છેદ જે છે તે ઉડી રહ્યો છે કે આમના સ્થાને હવે નવા કોણ બની શકે, પરંતુ શક્યતા એક સેવાઈ રહી છે કે રાજ્યસભાના જે સાંસદ તરીકે અત્યારે હાલ જે વિદેશ મંત્રી એસ જયશંકર છે, એટલે કે તેમની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે કે તેમને વિદેશ મંત્રી તરીકે યથાવત રાખે છે કે કેમ, તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. એ જ રીતે પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે જેપી નડ્ડા, એ પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે, એટલે કે તેમને પણ જો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે, કારણ કે તેમનું પણ પદ જે છે તે એક્સટેન્શન જે છે તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક્સટેન્શન થયા બાદ તેમને ફરી જે છે અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે યથાવત જે છે તે રાખવામાં આવ્યા હતા, એટલે કે એક શક્યતા એ પણ સેવા રહી છે કે જો તેમની સ્થાને બીજા કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બને છે તો તેમને પણ ગુજરાતમાંથી તક મળી શકે છે અને ગુજરાતમાંથી બનતા કેન્દ્રીય મંત્રીમાં સ્થાન મળી, નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સ્થાન મળે તે પ્રકારના પણ એક એંધણ વર્તાઈ રહ્યા છે, એટલે કે આમ આ સમીકરણો જે છે તે સેટ થઈ રહ્યા છે, જોવામાં આવી રહ્યા છે. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના જે મંત્રીમંડળની અંદર પણ મોટો બદલાવ જે છે તે જોવાઈ રહ્યો છે અને તેની પણ શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે, કારણ કે ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો ગુજરાતમાં 156 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને 2022ની ફાળે ગઈ હતી, ત્યારબાદ 5 જેટલા નેતાઓ જે છે તે રાજીનામું આપ્યું હતું, 5 જેટલા નેતાઓએ જે રાજીનામું આપ્યું હતું, 4 જે છે તે કોંગ્રેસના ધારાસભ્યો હતા કે જે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે, તેમાંથી સૌથી 2 મોટા દિગ્ગજ નેતા કહી શકાય એવા અર્જુન મોઢવાડા જે છે તે પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા, 17 જે ધારાસભ્યો જે છે તે કોંગ્રેસને મળ્યા હતા, તે પૈકીના અર્જુન મોઢવાડા જે છે તે હતા, પરંતુ તેમને પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી, ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા બાદ તેમને જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ફરી પોરબંદર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડાવી 1,00,000ની લંગી જંગી ગૌતમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો શક્ય છે કે જે 5 બેઠકો છે તેમાંથી કોઈ 1 કે 2 વ્યક્તિ રાજ્યના મંત્રીમંડળમાં પસંદગી પામી શકે છે.